નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળ વિષયમાં આપણે પાઠ 5 ભૂમિખંડો અને મહાસાગરો એના વિશેની આપણે માહિતી મેળવી રહ્યા છીએ. હવે આનું કઈ રીતે વિસ્તરણ થયું એ બધા વિશેની આપણે માહિતી મેળવી. હવે અત્યારે આપણે ભૂતખંડીય સંચલનના સિદ્ધાંત વિશેની માહિતી મેળવીએ. એટલે કે ભૂમિખંડો અને મહાસાગરનું તળિયું એક એકમ તરીકે જ ખસે છે, એટલે કે એક જથ્થા તરીકે ખસે છે. તેમાં મેન્ટલની ઉપર રહેલા મિશ્રાવરણ એટલે કે એસ્થેસ્નોસ્ફિયરનો પણ સમાવેશ થાય છે. આવા નક્કર એટલે કે જે હલી ન શકાય એવા, તોડી ન શકાય એવા નક્કર ભૂમિભાગોને ભૂતખંડી કહેવાય છે, એટલે કે પ્લેટો હોય છે. વૈશ્વિક ભૂવિસ્તરણ કે સંકોચન, ચંદ્રના આધારે આવતી ભરતીના બળોની અસરો, ભૂપટલના વિસ્તૃત ભાગોમાં ઉંચકાવ, ખંડોનું પ્રવહન, સમુદ્ર તળનું પ્રસરણ વગેરે માહિતી આ સિદ્ધાંત આપે છે. મુખ્યત્વે તો 7 ભૂતખંડીઓ છે. ક્યાં ક્યાં છે તો ઉત્તર અમેરિકાની, દક્ષિણ અમેરિકાની, પેસેફિકની, યુરેશિયન એટલે કે યુરોપ ખંડ પાસે આવેલી, આફ્રિકાની, ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતખંડી અને એન્ટાર્કટિકાની ભૂતખંડી. હવે આના સિવાય પણ એવી 20 જેટલી નાની નાની ગૌણ ભૂતખંડીઓ પણ આવેલી છે. આ ભૂતખંડીઓને પર્વતીય હારમાળાઓ, ભૂસપાટી પરની નવી ગેડ પર્વતીય શ્રેણીઓ, સાગરમાં જળમગ્ન ફાટો જે આવે છે એ બધી એના આધારે જુદી જુદી પાડી શકાય છે. ભૂતખંડીઓ છેવટે તો સંચનાત્મક જ ક્રિયાઓ છે. જળમગ્ન પર્વત શ્રેણીઓ, સામુદ્રિક ખીણો, જ્વાળામુખીઓ, ભૂકંપ વિસ્તારો, ફાટખીણો વગેરે ભૂતખંડીઓની કિનારીઓ સાથે સંકળાયેલા છે. ભૂતખંડીઓના કદમાં વૈવિધ્ય પણ જોવા મળે છે. કેટલીક ભૂતખંડીઓ 10,000 ચોરસ કિલોમીટર અથવા તો તેનાથી ઓછો વિસ્તાર પણ ધરાવે છે, તો કેટલીક ભૂતખંડીઓ 10 કરોડ ચોરસ મીટરનો પણ વિસ્તાર ધરાવેલો છે. પેસેફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતખંડીઓ છે, જ્યારે બિસ્માર્ક, સોલોમન, સોલોલિયન, સોમાલિયન, નાઝકા, કેકોસ, અરેબિયન, ફ્યુજી, ફિલિપિન, કેરાલિન વગેરે નાની નાની ભૂતખંડીઓ છે. હવે ભૂતખંડીઓ વિશેની માહિતી તમને 5.3 આકૃતિમાં દર્શાવેલી છે. અને જો બે તખ્તીઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો એને કહેવાય છે અપસારી, અને એક સાથે આગળ વધે તો તેને કહેવાય છે અભિસરણ. હવે આ ભૂતખંડીઓની જાડાઈ 47 કિલોમીટરની હોય છે અને અથવા તો એનાથી વધુ હોય છે, કારણ કે ખંડોની સરેરાશ જાડાઈ 40 કિલોમીટરની હોય અને સમુદ્ર તળિયાની 7 કિલોમીટરની. એ અંદાજ મુજબ ભૂતખંડીઓની જાડાઈ સમુદ્ર વિસ્તારોમાં 70 કિલોમીટરથી માંડી જમીન ખંડોમાં 150 તો હોવી જ જોઈએ. ભૂતખંડીઓ સરકે છે. હવે એની સાબતીઓ છે નિષ્ક્રિય જ્વાળામુખીઓની સ્પૃહ શૃંખલા, જે પર્વત શૃંખલાઓ છે એના ઉપરથી કહી શકાય કે ભૂતખંડીઓ સરકે છે. અને માનવામાં પણ આવે છે કે એનેસ્થોસ્ફિયરમાં ઉદ્ભવતા એટલે કે જે મેન્ટલમાં જે ઉદ્ભવે છે મૃદાવર મિશ્રાવરણમાં, એ ઉષ્માનયન પ્રવાહો ભૂતખંડીઓને ગતિશીલ રાખે છે. મેન્ટલમાં અતિ ગરમી આવેલી છે જે જ્વાળામુખીના ઉદ્ભવ સ્ત્રોત કહેવાય છે. સરકતી ભૂતખંડી પર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હડસે લઈ જતા નિષ્ક્રિય જ્વાળામુખીઓ બને છે. કેટલાક ભૂગોળવિદો તો એમ પણ કહે છે કે ભૂતખંડીઓની સરકવાની જે ક્રિયા છે ઉષ્મિનિયન પ્રવાહોને કારણે જ હોય છે. તેઓના મતાનુસાર મિશ્રાવરણમાં રહેલો મેઘમા એટલે કે લાવા સમુદ્ર તળની બહાર ફાટ દ્વારા બહાર નીકળે છે. લાવાના ધક્કાને કારણે ઢોળાવની દિશામાં સરકે છે. નવું સમુદ્ર તળ સરકતા પટ્ટાની ગરજ સારે છે. તેમજ ઉપર આવેલી ભૂતખંડીઓ સરકતી માંડી છે અને સીડીની માફક મંદ ગતિએ સરકણ કરે છે. હવે આ જે ભૂતખંડીઓની વિચારધારા છે એ સમુદ્ર પ્રસરણ અને ખંડ પ્રવહન વિચારધારાઓના એક સૂત્રથી બંધાયેલી છે. ભૂતખંડીઓ અથવા તો ભૂમિ જે ખંડો છે એની ગીરી નિર્માણની પ્રક્રિયા પણ આ દ્વારા જ વૈજ્ઞાનિકો સમજાવે છે. અને છેલ્લે આવે છે ભારતીય ભૂતખંડીઓ. ભાઈ ભારતમાં ક્યાં આવેલી છે? આ તો આપણે વિશ્વની તો જોઈ ગયા. તો ભારતમાં કુલ 7 મુખ્ય તખ્તીઓ છે. હવે એમાંથી ઉપખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, ટાસ્માનિયા, હિન્દ મહાસાગર, ન્યૂઝીલેન્ડ અને એનું પેસેફિક મહાસાગર, હિન્દ મહાસાગરનું તળિયું, નૈઋત્ય વિસ્તારના દબાણોથી ના તળિયાથી બનેલી છે. ભારતીય ભૂતખંડીના ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતખંડીઓ યુરેશિયન ભૂતખંડીઓ વચ્ચે દબાણ સર્જાય છે. પરિણામે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે એમ માનવામાં આવે છે. અને ત્યાં પણ આવા ભૂકંપો થયા કરે છે. એપ્રિલ 2015માં નેપાળમાં જે ભૂકંપ થયો હતો એમ માનવામાં આવે છે કે આ પ્રકારનું ભૂકંપ હતું જે ભૂતખંડીઓ સંચલન ક્રિયાથી થયું હશે. અને ભારતની ભૂતખંડીઓ આશરે 75 મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકા ખંડમાંથી છૂટી પડી હોવાનો અંદાજ છે. 75 મિલિયન વર્ષ એટલે કે ઘણો સમયગાળો કહેવાય. અને અત્યાર સુધી આશરે એણે 5,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે જે અત્યારની ભૂતખંડીઓ છે. અને હિમાલય પર્વત શ્રેણીઓ તથા પશ્ચિમ હિન્દ મહાસાગરમાં જળમગ્ન પર્વત શ્રેણીઓમાં આવેલી છે. અને તેને તળિયે 90 ઇસ્ટ માળા અને મેસ્કારેન હારમાળા આવેલી છે.
આ હારમાળાઓ વૈશ્વિક જ્વાળામુખીના પટ્ટા, જે આપણે આગળ જ્વાળામુખી વિશે સમજી આવ્યા, એ પટ્ટાઓમાંથી આવેલી દર્શાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અત્યાર સુધીનું જ્ઞાન મેળવ્યું. તમે આના દ્વારા એકવાર વાંચી જાજો, કારણ કે આના દ્વારા આપણને સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.